અરવલ્લીમાં સટ્ટાબાજીના બનાવો હવે સામે આવી રહ્યા હોય ત્યારે બાયડામાંથી પોલીસે રાત્રિએ બાતમીના દરે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ત્રણને ઝડપી પડ્યા હતા, જ્યારે ત્રણ સટોડિયાઓને છોડાવવા પોલીસ ઉપર હુમલો કરનાર વધુ 14 આરોપીઓને પણ પોલીસે અટક કરી હતી. અરવલ્લી જિલ્લાના બાયડના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આઈપીએલની ક્રિકેટ ઉપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બાયડ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને પોલીસે ટીવી, સેટઅપ બોક્સ અને ત્રણ મોબાઈલ સાથે રૂપિયા 10,500 મુદ્દા માલ કબજી લીધો હતો. સટ્ટો રમાડતા ભરત એસ પટેલ અને જીગર પટેલ બાયડ નગરપાલિકામાં ભાજપના કોરા પોરેતર છે અને ફિરોઝ સૈયદ સહિત ત્રણની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકે લાવતા ત્રણેય છોડાવવા 50થી વધુ લોકોનું ટોળું દોડી આવ્યું હતું. આ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા મામલો તંગ બન્યો હતો, ત્યારે મોડાસા ડીવાયએસપી સહિતનો કાફલો બાયડ દોડી આવતા લોકો સામે રોટિંગનો ગુનો નોંધીને 14 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બાયડ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને ત્રણની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકે લાવતા ત્રણેયને છોડાવવા 50થી વધુ લોકોનું ટોળું દોડી આવ્યું હતું. આ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા લોકો સામે રાઇટિંગનો ગુનો નોંધી 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ફિરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.